મિત્રો, હવે જો લસા ગુસા છે એ દાખલો ન પૂછાય તો મોસ્ટ આઈએમપી દાખલો છે એની વાત કરીએ. ચેપ્ટર 1 નો એક અસમી સંખ્યા સાબિત કરવા માટેનો મોસ્ટ આઈએમપી દાખલો. મિત્રો, આ દાખલો 99% છે એ પરીક્ષાની અંદર હશે. તો સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 છે મિત્રો, અસમી સંખ્યા છે. તો પહેલા આપણે લખવાનો સમય છે ધારો કે 3 + 2 વર્ગમૂળની અંદર 5 એ સમય સંખ્યા છે, એ સમય સંખ્યા છે. મિત્રો, સાબિત અસમય કરવાનું છે પણ પહેલા ધારવાનું. ધારો કે મિત્રો 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. મિત્રો, એક આપણે સંખ્યા લેવાની છે a અને b, સ્મોલ a અને b એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય એ અવિભાજ્ય સંખ્યા છે અથવા તો પૂર્ણાંક છે. હવે જો મિત્રો છે આપણે વાત કરી a અને b અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે, તો મિત્રો 3 + 2 વર્ગમૂળની અંદર 5 એના બરાબર મિત્રો સ્મોલ એના છેદમાં b. હવે મિત્રો અહીંયા જો વાત કરી આપણે, અહીંયા તેથી જો બરાબર આવે તો અહીંયા તેથી લખવાનું ભૂલશો નહીં. બરોબર, પ્લસ 3 છે, ફેરફાર થાય તો કેવાથી જાય માઇનસ. તો જો 2 વર્ગમૂળની અંદર કેટલા છે મિત્રો 5. આને કારે પહેલી બાજુ નહીં લઈ જાઉં કારણ કે આ આપણી સંખ્યા મેન છે જે અસમય સાબિત કરવાનું છે. તો મિત્રો પ્લસ 3 ને હું પહેલી બાજુ લઈ જાઉં તો એના છેદમાં 2 છે. જો મિત્રો પ્લસ 3 પહેલી બાજુ જાય તો એ કેવાથી જાય માઇનસ થી જાય. તો 2 વર્ગમૂળની અંદર 5 મિત્રો તેથી લખવાનું આપણે ભૂલશું નહીં. તો અહીંયા જો સાદું d તો b ગુણ્યા 3 એટલે મિત્રો a માઇનસ કેટલા આવશે 3b. b નો મેં લસા લીધો એટલે b ગુણ્યા 3 એટલે 3b. છેદની અંદર મિત્રો શું આવશે સ્મોલ b. હવે મિત્રો આપણે જે સંખ્યા સાબિત કરવાની છે રૂટ પાસ અહીંયા આવતા જાય છે. જુઓ તમે વર્ગમૂળમાં જે સંખ્યા છે એને મિત્રો અસમય સંખ્યા કહેવાય. તો બગડો ગુણાકારમાં છે પહેલી બહુ જાય તો ભાગાકારમાં. તો વર્ગમૂળની અંદર 5 બગડો ગુણાકારમાં પહેલી બહુ જાય તો ભાગાકારમાં a માઇનસ 3b આખાના છેદમાં મિત્રો શું આવશે 2b. શું આવશે 2b મિત્રો, અહીંયા કોઈના નામની વાત કરતો નથી. તો મિત્રો અહીંયા જે જમણી બાજુ છે a અને b કેવા છે અવિભાજ્ય પૂર્ણાંક છે. તો મિત્રો આ સમય સંખ્યા છે. તો હું લખું મિત્રો a, b એ અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક છે તેથી મિત્રો એ કેવા છે a માઇનસ 3b છેદમાં 2b એ સમય છે. એ સમય છે. તો મિત્રો જમણી બાજુ અને ડાબી બાજુ બરાબર છે. આ સમય છે તો આ એ કેવું હોવું જોઈએ સમય. તો મિત્રો ધ્યાન અહીં આપશો વર્ગમૂળમાં 5 એ સમય છે. પણ મિત્રો વર્ગમૂળમાં 5 એને સમય કહેવાય નહીં કારણ કે એનું વર્ગમૂળ નીકળે નહીં. તો 5 નું વર્ગમૂળ મિત્રો ન નીકળે તો એ સંખ્યા કેવી કહેવાય અસમય. તો મિત્રો આપની ધારણા કેવી છે ખોટી છે. વર્ગમૂળમાં 5 એ પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય છે. વર્ગમૂળમાં 5 એ અસમય છે. આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે આમ તો પહેલા લખવાનું કે વિરોધાભાસ થાય છે. મિત્રો શું થાય છે વિરોધાભાસ થાય છે માટે આપણી ધારણા ખોટી છે. તેથી મિત્રો લખવાનું તેથી 3 + 2 વર્ગમૂળની અંદર 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે તો મિત્રો આ રીતે તમે સરળતાથી છે સાબિત કરી શકો. આની સિવાયની રીત છે પણ મિત્રો એ અઘરી છે. આ મિત્રો હેલામાં હેલી રીત અને આ દાખલો વધારે પૂછાવાની શક્યતા છે. મિત્રો ફરી વખત ધારો કે લખેલું છે અસમય સાબિત કરવાનું પણ આપણે ધારવાનું સમય સંખ્યા ખાલી કેટલું 3 + 2 જે આપેલું છે લખી નાખો સમય સંખ્યા છે. તો મિત્રો a અને b તમારે લેવાના કે જે અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે અથવા અવિભાજ્ય સંખ્યા છે.
તો 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 બરાબર એના સેટમાં b મિત્રો વર્ગમૂળ સિવાયની સંખ્યાને પહેલી બાજુ મૂકી લેવાની પ્લસ 3 છે મિત્રો પહેલી બાજુ લઈ તો માઈનસ થઈ જાય અહીંયા જો તમે મિત્રો લસાઅ લો તો b 3 એટલે 3b થઈ જાય તો અહીંયા મિત્રો 3b પણ લસાઅની અંદર સેટમાં b આવશે મિત્રો 2 ગુણાકારમાં છે પહેલી બાજુ લઈ તો ભાગાકારમાં તો √5 બરાબર મિત્રો આવશે a 3b સેટમાં શું આવશે bb તો a અને b મિત્રો કેવા છે અવિભાજ્ય ગુણાક છે તેથી મિત્રો n 3b છેદમાં bb એ મિત્રો કેવી સંખ્યા છે સમવિષમ સંખ્યા છે પણ મિત્રો આ એ સમવિષમ થાવી દઈ તો મિત્રો આને લખો √5 એ સમવિષમ છે પણ એ સમવિષમ છે ન એનું વર્ગમૂળ નીકળી શકે નહીં મિત્રો જેનું વર્ગમૂળ ન નીકળી શકે એને અસમવિષમ સંખ્યા કહેવાય બીજું મિત્રો એક માર્કના પ્રશ્નની વાત કરી તો પાઈ સંખ્યા પણ કેવી છે અસમવિષમ સંખ્યા છે પરંતુ 5 એ વર્ગમૂળની અંદર 5 એ અસમવિષમ સંખ્યા છે આપણી ધારણા ખોટી છે વિરોધાભાસ થાય છે તેથી મિત્રો 3 2 √5 એ અસમવિષમ સંખ્યા છે મિત્રો જો આવા ગમે દાખલા પૂછે તો મિત્રો તમે સરળતાથી સે આ રીતથી સાબિત કરી શકો એક મિત્રો તમને હું દાખલો છે એ હોમવર્કની અંદર છે મિત્રો ગણો આપું છું મોસ્ટ આઈએમપી છે 3 √2 જો મિત્રો છે એ આ દાખલો છે તમને કમ્પ્લીટ આવડે તો મિત્રો આ રીત તમને સરળતાથી સમજાણી એવું કરી શકાય બાય બાય મિત્રો